નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 17 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, કયા ખેલાડીએ સતત 10 ઇનિંગ્સમાં 50+નો સ્કોર બનાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો તેના જવાબમાં આવશે સ્ટીવ સ્મિથ, એટલે કે આન્સર સી. સ્ટીવ સ્મિથ જે છે તે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો પ્લેયર છે. ત્યારબાદનો પ્રશ્ન, મહિલા હોકી ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કોને કેપ્ટન બનાવવામાં આવી? તો તેના જવાબમાં આવશે રાની રામપાલ, એટલે કે આન્સર એ. મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ છે અને પુરુષ હોકી ટીમના કેપ્ટન છે મનપ્રીત સિંહ, જે પુરુષ હોકી ટીમના કેપ્ટન છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ અંડર 19 એશિયા કપ કોણ જીત્યું? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર બી. ભારતે બાંગ્લાદેશને હરાવીને અંડર 19 એશિયા કપ જીત્યો છે. સૌ પ્રથમ વખત અંડર 19 એશિયા કપ 1989માં રમાયો હતો. અને આ એશિયા કપ જે છે તે ભારત 7મી વખત જીત્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ફીબા વર્લ્ડ કપ 2019 કયા દેશે જીત્યો? તો તેના જવાબમાં આવશે સ્પેન, એટલે કે આન્સર એ. અહીં ફીબા વર્લ્ડ કપમાં ફીબાનું પૂરું નામ થાય ફેડરેશન ઇન્ટરનેશનલ ધી બાસ્કેટબોલ એસોસિએશન. ફરીથી નામ રિપીટ કરું છું, ફેડરેશન ઇન્ટરનેશનલ ધી બાસ્કેટબોલ એસોસિએશન, જે ફીબાનું પૂરું નામ છે. હવે સ્પેન આ વર્લ્ડ કપ જીત્યો પણ આર્જેન્ટિનાને હરાવીને. ફાઇનલમાં હતું સ્પેન અને આર્જેન્ટિના, તેમાંથી સ્પેન ફીબા વર્લ્ડ કપ 2019 જીત્યું. તો સ્પેનની રાજધાની છે મેડ્રિડ. અને સ્પેનની કરન્સી છે યુરો. 2019માં ફીબા વર્લ્ડ કપ શ્રીલંકામાં યોજાયો હતો અને 2023માં ફીબા વર્લ્ડ કપ જાપાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં યોજાશે. ત્યારબાદનો પ્રશ્ન, બેલ્જિયમ ઇન્ટરનેશનલ બેડમિન્ટનનો ખિતાબ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે લક્ષ્ય સેન, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, ગ્રેટ ગંગા રન 2019નું આયોજન ક્યાં થયું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, મ્યાનમારમાં IBSF વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ કોણ જીત્યું? તો તેના જવાબમાં આવશે પંકજ અડવાણી, એટલે કે આન્સર એ. IBSFનું પૂરું નામ જોઈએ તો ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન. ફરીથી નામ રિપીટ કરું છું, ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન, જે IBSFનું પૂરું નામ છે.
અને IBSF જે છે તેનું હેડક્વાર્ટર આવેલું છે દુબઈમાં. ત્યારબાદનો પ્રશ્ન, હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પહેલા ચાન્સલર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે કપિલ દેવ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વની સૌથી કઠિન પ્રતિયોગિતા ટ્રાયથલોન પૂરી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે મયંક વૈદ, એટલે કે આન્સર બી. મયંક વૈદ એ ટ્રાયથલોન પ્રતિયોગિતા પૂરી કરનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ ખેલાડી પણ છે, અને તે 44મો એથ્લેટિક બની ગયો છે. હવે મેં તમને ગઈકાલે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, ઇન્ડિયા 2020 અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ પુસ્તકના લેખક કોણ છે? તો તેના જવાબમાં આવશે એપીજે અબ્દુલ કલામ, એટલે કે આન્સર બી, જે સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. હવે આજનો પ્રશ્ન છે, શ્રીલંકાને કયા વર્ષમાં ડોમિનિયન ઓફ સિલોન ના રૂપમાં સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી હતી? જે પ્રશ્ન રેલવેની એનટીપીસીની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 17 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.